આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. નર્મદા જિલ્લા કલેક્ટર સહિત ફ્રન્ટલાઇન વર્કર્સ તરીકે બુસ્ટર ડોઝનો લીધો લાભ. ફ્રન્ટલાઇન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુ વય ધરાવતા અને અન્ય બીમારી ધરાવતા વયસ્કો સહિત કુલ 480 લોકોએ કોરોના વેક્સિન પ્રિકોશન ડોઝ લીધો. પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્યમાં ફ્રન્ટલાઇન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો રાજ્યવ્યાપી આજથી શુભારંભ કરાતા, જેનો ભાગ નર્મદા જિલ્લા કલેક્ટર ડીએ શાહે ફ્રન્ટલાઇન વર્કર તરીકે પોતે જાતે બુસ્ટર ડોઝ લઈને કોવિડ વેક્સિનેશનની રસી સમયસર લઈ લેવા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. નર્મદા જિલ્લામાં રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર, COVID-19 હોસ્પિટલ સહિત જિલ્લામાં કુલ 33 જેટલા સેન્ટર ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયા હતા, જેમાં ફ્રન્ટલાઇન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય બીમારી ધરાવતા વયસ્કો સહિત કુલ 480 લોકોએ કોરોના વેક્સિન પ્રિકોશન ડોઝનો લાભ લીધો હતો. વેક્સિનનો પ્રિકોશન ડોઝ લીધા બાદ જિલ્લા કલેક્ટર ડીએ શાહે માધ્યમોના સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે કોવિડ વેક્સિનેશન બંને ડોઝ લીધા હોય અને 9 મહિના પૂર્ણ થયા હોય તેવા હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને સિનિયર સિટીઝન કે 60 વર્ષથી ઉપરના કોમોરબીડ લોકો હોય તેવા લોકો તમામ લાભાર્થીઓને બુસ્ટર ડોઝ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આજથી બુસ્ટર ડોઝ વેક્સિનેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજપીપળાના પન્નાલાલ પંડ્યા સ્ટ્રીટ નવાપરા વિસ્તારના રહીશ અને ધારાશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા શ્વિનાબેન શુક્લાએ રસીનો બુસ્ટર ડોઝ લીધો હતો. ત્યારબાદ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે કોવિડ વેક્સિનેશનના અગાઉ બંને ડોઝ લીધા છે, એમને કોઈ જ પ્રકારની મુશ્કેલી કે આડઅસર થઈ નથી. આજે પણ બુસ્ટર ડોઝ લઈને તેમણે તેમની જાતને સુરક્ષિત કરવા ઉપરાંત સરકાર દ્વારા નિયત કરાયેલા તમામ લાભાર્થીઓને વેક્સિન અવશ્ય લઈ લેવા માટે હિમાયત કરી હતી. રિપોર્ટર દીપક જગતાપ, સ્પીડ ન્યૂઝ 17, રાજપીપળા. અગાઉ મેં કોરોના વેક્સિનના 2 ડોઝ લીધા છે અને અત્યારે બુસ્ટર ડોઝ છે ચાલુ કર્યો છે, તે મેં આજરોજ લીધો છે. એની કોઈ આડઅસર નથી અને સર્વ સિટીઝન ભાઈ બહેનો તથા સર્વ ગ્રામજનો અને સર્વ દેશના નાગરિકોને હું અપીલ કરું છું કે જે આ માનનીય મોદી સાહેબે આપણા માટે જે બીડું ઝડપ્યું છે અને દેશની સુરક્ષા માટે જે આટલું કાર્ય કરી રહ્યા છે, તો આપ સૌ ભેગા થઈ આપણે એમને સહકાર આપીએ અને આ વેક્સિનનો દરેક ડોઝ લઈએ, એવી દરેકને મારી નમ્ર અપીલ છે. કોવિડ વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધે જેને 9 મહિના પૂરા થયા છે, એવા હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને સિનિયર સિટીઝન જેમાં કોમોર્બિડિટી પણ છે, એવા તમામ લોકોને બુસ્ટર ડોઝ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આજથી આ બુસ્ટર ડોઝનો શુભારંભ થાય છે. ફ્રન્ટલાઇન વર્કર તરીકે મેં પણ આજે જ બુસ્ટર ડોઝ લીધો છે અને જે કોઈ પણ બુસ્ટર ડોઝ માટે લાયક લોકો છે તમામ લોકોને હું અપીલ કરું છું કે તાત્કાલિક એમનો બુસ્ટર ડોઝ લઈ લે. સાથે સાથે 15-18 વર્ષના સ્કૂલના બાળકોનું પણ વેક્સિનેશનનો પ્રોગ્રામ ફૂલ ફ્લેજમાં નર્મદા જિલ્લામાં ચાલી રહ્યો છે, તેમને પણ અપીલ કરું છું, તેમના વાલીઓને પણ અપીલ કરું છું કે આવા તમામ બાળકોનું વેક્સિનેશનનો ડ્રાઈવ પૂર્ણ કરવામાં આવે. તમામ લોકોને હું બીજી પણ અપીલ કરું છું કે ફેસ માસ્કનો ઉપયોગ કરે, સેનિટાઈઝ કરતા રહે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે અને તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરે, પોતાને સુરક્ષિત રાખે, પોતાના ફેમિલીને સુરક્ષિત રાખે અને દેશને પણ સુરક્ષિત રાખે, એ માટે હું હાર્દિક અપીલ કરું છું.